મોર્નિંગ બાળકો આપણે પાઠ સમજી ગયા હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ તો આ શબ્દાર્થમે કરાવી દીધેલા છે એ તમે નોટમાં લખી લીધા હશે ત્યાર પછીનો પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દિયે ગયે વિકલ્પ મે છે ચુંગર લખીએ તેમાં પહેલું વ્યાપારી કોક્સે ગામ મે રહેતા થા કાનપુર ચિંતુપુર કે નાગપુર તો જવાબ છે બાળકો ચિંતુપુર અને જવાબનો ક્રમ છે બ એટલે અહીં આપણે લખીશું બ ચલો બીજું ચિંતુપુર ગામ મે કોણ રહેતા થા વ્યાપારી દોસ્ત કે નોકર તો કે વ્યાપારી રહેતા થા એટલે જવાબ ની નીચે લખી કરીશું જવાબ ક્રમ છે અ એ અહીં આપણે લખીશું ચલો ત્યાર પછી ત્રીજું ગોદામ કહા પર થા ઘર મે દુકાન મે ગામ મે તો કે ઘર મે થા જવાબ ની નીચે લખી કરીશું ને અહીંયા જવાબ ક્રમ લખીશું અ ચાલો પછી ચોથું ઘર કે લોક કિસ્સે પરેશાન થે બાળકો અહીંયા જરા ભૂલ થઈ છે અહીંયા લખી દીધો ઘર કે લોક કિસ્સે પરેશાન થે તો ચૂહો છે બિલ્લી છે વ્યાપારી છે તો કે ચૂહો છે પરેશાન થે તો જવાબ ક્રમ ની નીચે લીટી દોરીશું એનો નંબર છે અ એટલે અહીંયા ક્રમ લખીશું અ ચલો પાંચમું ઉતરને કા કામ કોણ કરતા થા એકલા સાથ મે ચૂહા તો જવાબ છે ચૂહા એટલે ચૂહા ની નીચે લીટી કરીશું અને અહીંયા લખીશું જવાબમાં ક ચલો છઠ્ઠું લાલચંદ કે મિત્રતા નામ ક્યાં થા હરિપ્રકાશ હરિરામ કે હરિપ્રસાદ તો કે હરિરામ થા તો જવાબના નીચે કરીશું લીટી જવાબ ક્રમ છે બ એટલે અહીંયા લખીશું બ ચલો બાળકો આગળનો છે પ્રશ્ન સાતમો ચૂહો કે કારણ વ્યાપાર મે નિરંતર ક્યાં હોતા થા તો નીચે જુઓ આમાં આવશે મુનાફા ગમાં છે ફાયદા ગમાં છે ઘટા તો મુનાફા અને ફાયદા એ સમાનાર્થી શબ્દ છે જ્યારે એ બંને સમાનાર્થી શબ્દ છે ને ઘટા એટલે કે નુકસાન તો વેપારીઓ નિરંતર ઘટા હોતા હતા તો જવાબ ની નીચે આપણે અહીંયા લીટી કરીશું અને જવાબ ક્રમ લખીશું ક ચલો આઠમો પ્રશ્ન છે હરિરામ અપને સાથ કિસકો લેકર આયા બિલ્લી ગાય કે બંદરિયા તો કે બિલ્લી કો લેકે આયા તો જવાબ ની નીચે આ રીતે લીટી કરીશું જવાબ ક્રમ છે અ એટલે અહીંયા લખીશું અ ચલો નવમું બિલ્લે કો દેખકર બિલ્લી બાળકો અહીંયા આવશે બિલ્લી બરાબર છે બિલ્લી કો દેખકર ચૂહે કહાં છીપ ગયે દુકાન મે કમરે મે કે બિલો મે તો કે બિલો મે તો અહીંયા બિલો મે ની જગ્યાએ આપણે લીટી કરીશું જવાબ ની નીચે અને જવાબ ક્રમ છે ક એટલે અહીંયા ક લખીશું બાળકો આ કહાં અને છીપે એની વચ્ચે પણ તમારે આ રીતે જ જગ્યા રાખવાની છે ચલો દસમું ચૂહો કો પકડને કે લીએ બિલ્લી કેસે આતી થી તો દબે પાંવ ઉલટે પાંવ કે પાંવ પર તો કે દબે પાંવ આતી થી તો જવાબ ની નીચે લીટી કરી દઈએ જવાબ ક્રમ છે અ એટલે અહીંયા લખી દઈએ અ બાળકો અહીંયા ચૂહો કો ને પકડને આમાં તમારે જરા જગ્યા રાખવાની છે ચલો 11મું બિલ્લી વ્યાપારી કે ઘર આકર બહુત ક્યાં થી ખુશ ડરી હુઈ કે બીમાર તો કે ખુશ થી તો જવાબ ની નીચે અહીંયા આપણે આમ લીટી કરીશું અહીંયા લખીશું જવાબ ક્રમ અ ચલો 12મું કિસે બિના પરિશ્રમ ખાને કો મિલને લગા બિલ્લે કો વ્યાપારી કો કે ચૂહે કો તો કે બિલ્લી કો કે કે ઘણા બધા ઉંદર કે હતા એટલે બિલ્લીએ કોઈ મહેનત કરવી પડતી નહી એને ત્યાં એકદમ આરામથી ખોરાક મળી જતો એટલે જવાબ આવશે બિલ્લી ક્રમ છે અ એટલે અહીં આપણે લખીશું અ ચલો 13મો પ્રશ્ન છે બિલ્લી કે કલે મે એક ઘંટી બાંધને કા ઉપાય કિસને દિયા બડા ચૂહા દુબલા ચૂહા કે મોટા ચૂહા તો કે બડા ચૂહા ઉસને દિયા તો અહીંયા જવાબ ક્રમ છે અ એટલે અહીં આપણે અ લખીશું બાળકો આ પ્રશ્નને બિલ્લી બાંધને બાંધને અહીંયા લખાશે આ નો નીકળી જશે બાંધને કા બરાબર છે બાળકો આ રીતે તમારે લખવાનું રહેશે ચલો 14મું કિતને ચૂહો કી ટોલી બનાવી ગઈ થી 15 11 કે 10 તો કે 11 ચૂહો કી ટોલી બનાવી ગઈ થી તો 11 ની નીચે આપણે લીટી કરીશું જવાબ ક્રમ છે બ એટલે અહીંયા આપણે લખીશું બ તો આ રીતે તમારે વ્યવસ્થિત બધી સૂચના પ્રમાણે કરવાનું છે બાળકો જ્યાં થોડી જગ્યા રાખવાની છે કે અક્ષરમાં જગ્યા મૂકવાની છે તો એ પણ ધ્યાનમાં રાખી આ પ્રશ્નો તમારે લખવાના છે ચલો બાળકો આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ 15મો ડરપોક સિર ક્યાં બનાતે હે હાથ ડર કે બાતે તો કે ડરપોક સિર બાતે બનાતે હે એટલે અહીંયા બાતેની નીચે લીટી કરીશું જવાબ ક્રમ લખીશું ક ચલો 16મું વ્યાપારી કી સમસ્યા કિસને હલ કી ચૂહો ને હરિરામ ને કે લાલચંદ ને તો કે હરિરામ ને કી તો અહીં નીચે લીટી કરી જવાબ ક્રમ લખીશું બ ચલો 17મું ઘંટી કોણ બાંધે કા પ્રકાર બતાવીએ એટલે કે એ શું છે કાવ્ય છે ઉપન્યાસ છે
વાર્તા તો આ એક વાર્તા છે એટલે કે કહાની એટલે કહાની ની નીચે આપણે લિપિ કરીશું એનો ક્રમ છે ક એટલે અહીંયા લખીશું ક ચલો હવે 18મો પ્રશ્ન છે ઈલાજ શબ્દના અર્થ બતાવીએ હલ સોચના ને ખોજના તો ઈલાજ એટલે હલ તો હલ ની નીચે લિપિ કરીશું જવાબ ક્રમ છે અ એટલે અહીંયા આપણે લખીશું અ ચલો 19મો ઘાટા શબ્દના વિરુદ્ધ અર્થ બતાવીએ ઘાટા એટલે કે નુકસાન થવું એનો વિરોધી શબ્દ તો મન મુનાફા કે માંજન તો ઘાટા થવું એટલે કે નુકસાન થવું અને મુનાફા એટલે કે ફાયદો થવો તો એનો વિરોધી શબ્દ છે મુનાફા એટલે એનો ક્રમ છે બ અહીંયા લખીશું આપણે જવાબ ક્રમ બ ચલો 20મો પ્રશ્ન છે ઘંટી શબ્દ કા બહુવચન બતાઈએ ઘંટે ઘંટાના કે ઘંટિયા તો ઘંટી એટલે એક ઘંટીની વાત છે અને ઘંટિયા એટલે એક કરતા વધારે ઘંટીની વાત છે એટલે આ બહુવચન શબ્દ કહેવાય એનો જવાબ ક્રમ છે ક એટલે આપણે અહીંયા લખીશું ક તો આ પ્રકારે આ 20 એમસીક્યુ તમારે તમારી નોટમાં લખવાના છે બાળકો તમારે બધા વિકલ્પો પણ લખવાના જવાબની નીચે લીટી કરવાની અને જવાબ ક્રમ પણ આ રીતે લખવાનો રહેશે જેથી કરીને તમને વાંચતી વખતે કોઈ તકલીફ પડે નહીં ચલો ત્યાર પછી છે આગળ પ્રશ્ન 2 નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો વાક્ય મેં લખીએ એટલે કે એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન ચિંતુપુર ગામ મેં કોણ રહેતા થા બાળકો આ વર્ણ નહીં આવશે પણ એની જગ્યાએ આવશે ન કોણ રહેતા થા એવું તમારે વાંચવાનું અને લખતી વખતે પણ આ એક ભૂલ સુધારી લેવાની જવાબ છે ચિંતુપુર ગામે એક વ્યાપારી રહેતા હા ચલો બીજું છે વ્યાપારી કા નામ ક્યા થા તો જવાબ વ્યાપારી કા નામ લાલચંદ થા જુઓ બાળકો અહીંયા વ્યાપારી કા પછી સ્પેસ છે વ્યાપારી અને કાની વચ્ચે આ જગ્યા છે એટલે તમારે અહીંયા જગ્યા બનાવી લેવાની ચલો ત્રીજું છે વ્યાપારી કા ગોદામ કહાં થા તો જવાબ છે વ્યાપારી કા ગોદામ ઘર કે અંદર થા ચલો એ જ પ્રમાણે આગળ ચોથો પ્રશ્ન છે ચલો બાળકો જુઓ અહીંયા હવે આ ચોથો પ્રશ્ન જુઓ ગોદામ મેં ક્યાં રહેતા થા બાળકો ગોદામ મેં એટલે મેં અને ક્યાંની વચ્ચે જરા તમારે જગ્યા રાખવાની તો એનો જવાબ છે ગોદામ મેં વ્યાપારી કી દુકાન કા બહુત સા સામાન રહેતા થા આ બહુત સા અને સામાનની વચ્ચે તમારે જરા જગ્યા રાખી દેવાની ચલો પાંચમો કિનસે ઘર કે લોગ પરેશાન થે તો જવાબ છે ચૂહો સે ઘર કે સભી લોગ પરેશાન થે છઠ્ઠો પ્રશ્ન છે હર દિન વ્યાપારી કા નુકસાન કોણ કરતે થે તો જવાબ છે એનો હર દિન વ્યાપારી કા નુકસાન ચૂહે કરતે થે સાતમો પ્રશ્ન છે ચૂહે ક્યાં કુતર ડાલતે થે તો એનો જવાબ છે ચૂહે અનાજ કી બોરિયા ઓર મેઘો કે ડબ્બે કુતર ડાલતે થે આઠમો પ્રશ્ન છે બિલ્લી કે આને સે ચૂહો કી ક્યાં હાલત હુઈ બાળકો અહીંયા કીની જગ્યાએ કે આવશે તો જવાબ છે બિલ્લી કે આને સે ચૂહે દિન પ્રતિદિન ઉબલે ઓર કમ હોતે જા રહે થે ચલો નવમો પ્રશ્ન છે બિલ્લી બહાર ગઈ તબ ચૂહો ને ક્યાં બુલાવી તો એનો જવાબ છે બિલ્લી બહાર ગઈ તબ ચૂહો ને સભા બુલાવી ચલો દસમું છે લાલચંદ કિસ્સે પરેશાન થા ક્યો તો જવાબ છે લાલચંદ ચૂહો સે પરેશાન થા કિસ્સે પરેશાન થા તો કે ચૂહો સે પરેશાન થા ક્યો પરેશાન થા તો ક્યોકિ ચૂહો કે કારણ વ્યાપાર મે લગાતાર ઘટા હો રહા થા ચલો 11મું લાલચંદ કી બાત સુનકર હરિરામ ને ક્યા જવાબ દિયા તો એનો જવાબ છે હરિરામ ને કહા કોઈ બાત નહીં કલ મે તુમ્હારી સમસ્યા કા હલ કર દુંગા ચલો ત્યાર પછી છે 12મો પ્રશ્ન બિલ્લી વ્યાપારી કે ઘર આકર બહુત પ્રસન્ન ક્યો થી તો જવાબ છે એનો કે બિલ્લી વ્યાપારી કે ઘર આકર બહુત પ્રસન્ન થી ક્યોકિ ઉસે બિના પરિશ્રમ ખાને કો મિલને લગા થા ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન ચલો આગળનો પ્રશ્ન છે નંબર 13 વડે ચૂહે ને બાકી ચૂહો કો ક્યાં સુઝાવ દિયા તો જવાબ આવશે એક વડે ચૂહે ને સુઝાવ દિયા કે બિલ્લી કે ગલે મે એક ઘંટડી બાંધતી જાય જબ વો ચલેગી યા ઇધર ઉધર દેખેગી તો ઘંટી બજેગી ઓર હમ સાવધાન હો જાયેંગે ચલો બાળકો હવે
છે પ્રશ્ન નંબર 3 નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 3-4 વાક્યમાં લખીએ એટલે કે મોટો પ્રશ્નનો જવાબ છે પહેલો છે હરિરામને સમસ્યા કેસે હલ કી તો જવાબ છે એનો હરિરામ એક બડી સી બિલ્લી લેકર આયા ઉસે દેખકર સારે ચૂહે અપને અપને બિલોમે છીપ ગયે ચૂહો પર ચૂહે પર મુસીબત આ ગઈ ચૂહે જબ ભી કુછ ખાને કે લિયે નિકલતે તબ બિલ્લી દબે પાંવ આતી ઓર કિસી ન કિસી ચૂહે કો લે ભાગતી ઇસ પ્રકાર સમસ્યા કા હલ કિયા ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન છે આ સમાન અર્થ વાલે શબ્દ લખો એટલે બાળકો આ સમાનાર્થી શબ્દ છે પહેલું છે હર દિન એટલે કે પ્રતિદિન મિત્ર તો દોસ્ત અને ડર તો ભય ચલો પ્રશ્ન 5 બે અર્થ વાલે શબ્દ લખો એટલે કે વિરોધી શબ્દ મિત્ર શત્રુ ઘાટા મુનાફા કલ આજ પ્રસન્ન અપ્રસન્ન દુબલે મોટે ઊંચે નીચે ચલો ત્યાર પછી છે આગળ પ્રશ્ન 6 કિસને કહા ભ લખીએ એટલે કે વાક્ય કોણ બોલે છે એ લખવાનું છે ફક્ત કોણ બોલે છે એ જ લખવાનું છે તો જુઓ બાળકો પહેલું છે ભાઈ મે જુઓ છે પરેશાન હું અબુ કોણ કહે છે તો કે લાલચંદ અહીંયા બાળકો લાલચંદ ની સાથે તમે વ્યાપારી પણ લખો તો પણ એ સાચું છે ચલો બીજું કોઈ વાત નહીં કલ મે તુમ્હારી સમસ્યા કા હલ કર દુંગા કોણ કહે છે અબુ તો કે હરિરામ કહે છે ત્રીજું ગભરાવો મત હિંમત સે કામ લો અબુ કોણ કહે છે તો કે બુઢા કબૂતર કહે છે चलो चौथू देखो यहाँ कितना आना है अब आगे जाने की जरूरत नहीं है कौन कह छे तो के एक कबूतर कह छे चलो पांचवा रुको जंगल में एक ही जगह पर इतना सारा दाना कहाँ से आ गया जरूर देखा ढोखा है कौन कह छे बूढ़ा कबूतर कह छे छठू कबूतर तो हाथ आए नहीं मेरा जाल भी हाथ से निकल गया कौन कह छे શિકારી અને બીજું છે છેલ્લે સાતમું મિત્રો જાળ કાઢતા શબ્દો મુક્ત કરો કોણ કહે છે બુઢા કબૂતર બાળકો અહીંયા પાઠ 5 અને 7 બરાબર છે 5 અને 6 5 અને 6 આ બંનેના છે કિસને કહા એ પાઠ 5 અને 6 બંનેના જ ભેગા આપેલા છે તો તમારે જરા બાજુમાં એ સૂચના લખી આ પ્રમાણે આ લખી લેવાનું રહેશે અને બાળકો આ એટલે આ પાઠની પણ તૈયારી કરવા માંડવાની છે કેમ કે આ પાઠ પણ આપણો પરીક્ષામાં પૂછાવાનો છે તો સરસથી બધા જે જે સૂચના આપી છે એ વિડિયો ધ્યાનથી સાંભળજો અને સૂચના પ્રમાણે વ્યવસ્થિત બધું નોટબુકની અંદર લખી નાખજો